તો પેલું છે જીવ તત્વ, આત્મા તત્વને જાણવા. આત્મામાં અનંત વીર્ય છે, અનંત વીર્ય શક્તિ. કોઈ બહારની દુનિયાની જરૂરત નહીં પડે, આત્મબળની તાકાત પર કામ કરતા શીખો. સ્કૂલમાં ભણતો તો ત્યાંથી ટીચરે મને શીખવાડ્યું છે, પોતાનું કામ પોતાની જાતે કરતા શીખજો. કોઈ સ્કૂલમાં પાઠ ચાલ્યો તો કોનો પાઠ હતો યાદ નથી, પણ ટીચરે એક બોધ મને કરાવ્યો હતો, પોતાનું કામ પોતાની જાતે કરતા શીખશો. અને એમાં ત્રણ તત્વોની વાત મને ટીચરે ત્યારે સ્કૂલમાં સમજાવેલી, આજે પણ મને યાદ છે. પહેલી વાત હતી આવેશ કદી કરશો નહીં, અધીરા કદી બનશો નહીં, અને અપેક્ષા કદી રાખશો નહીં. આ ત્રણ ચીજ સંસારમાં જીતવા માટે છે. આવેશ નહીં કરતા, આવેશમાં જો કોઈ નિર્ણય લેવાઈ ગયો ને, એ બહુ બહુ મોટો ખોટો નિર્ણય લેવાઈ ગયો છે. અધીરા ક્યારેય નહીં બનતા, તરત જોઈએ છે, હમણાં જ જોઈએ છે, નહીવાર અધીરા નહીં બનતા. સમય લેજો, સમય પહેલા નહીં રહેતા, નહીં મજા આવે. અને અપેક્ષા કદી રાખશો નહીં. શા માટે પણ એવી અપેક્ષા રાખવાની, ઓફિસ થી થાકીને ઘરે આવ્યા હોય અને કોઈ કોઈ પાણી ના આપે તો કે ભાઈ કોઈ પાણી તો આપો, અપેક્ષા કેમ રાખી? કારણ કે સૌથી પહેલા કોઈ આપણને પાણી નહીં આપે ઓફિસ થી ઘરે આવીને, તો આપણને પહેલા આપણા પરિવાર પર દ્વેષ થવાનો છે. પાણી તો બહુ પછીની વાત છે, દ્વેષનું નિમિત્ત આપણે શું કામ લેવાનું? પોતાનું કામ પોતાની જાતે કરતા શીખવાનું આ ધર્મનો પાયો છે. આ પાયાથી જીવ તત્વને સમજો. મારી પાસે અનંત વીર્ય છે તો હું શું કામ કોઈની અપેક્ષાએ તૈયાર થાવ? સાધુ જીવનની વાત જોઈ લો, દીક્ષા લીધા પહેલા એક પ્રિપેર હોય છે, આખી જીવનમાં મારે કોઈની સેવા લેવી નથી. અને તમને પણ હું એ જ કહેવા માંગુ છું કે તમે જીવ તત્વનો એવું એંગલ ભણજો કે આ જીવદળ કોઈની સેવા લેશે નહીં, આ જીવદળ પોતાની જાતે જ પોતાના જ્ઞાન દર્શન ચારિત્ર ગુણથી અને પોતાના વીર્ય ગુણથી ડેવલપ કરશે. પણ ક્યાંય કશે પણ એ પોતે આ કોઈ નિમિત્તની અંદર ઢીલો નહીં પડે, આ ભૂમિકામાં પોતે રહેશે. આ ફર્સ્ટ ઓફ ધ કેસ, ફર્સ્ટ ઓફ ધ વસ્તુ હતી જીવની વિશે વિશેષ રૂપે. ક્યારે કોઈની અપેક્ષા રાખવી નથી, બસ મારા પોતાના બળ પર કામ કરીશ. જેમ જીવ તત્વ છે એમ બીજું અજીવ તત્વ છે. માણસ એક પોતાનું ઘર બનાવવા માટે, ઘર એટલે પૃથ્વી કાય અને વનસ્પતિ કાય જીવનો સંહાર કરીને પોતાના ઘરનું કેટલું ફર્નિચર બનાવી દેતો હોય છે. મજાથી રહેવું છે, શાંતિથી રહેવું છે, સુખેથી રહેવું છે, શાંતિની ઝંખના માટે આવું સરસ મજાનું ઘર નિર્માણ કરી લે છે. ઘર નિર્માણ કર્યું એ ઠીક છે, રહેવા માટે કર્યું, એમાં મોહાઈ ગયો ને એ બહુ મોટું ખોટું છે. મોહાઈ જવું ન જોઈએ. આ સંપૂર્ણ પ્રવચનને સાંભળવા માટે આ બાજુની લિંક ક્લિક કરો અને આવા વધુ વિડીયો જોવા માટે જૈન ઓનલાઈનને સબસ્ક્રાઇબ કરો.